આ છે ગેડ વિસ્તારનો શું કહેવાય દરિયો. આ બાજુ જોઉં સુરત દાદા આજે નીકળ્યા છે ફાઇનલી. આ કઈ એક બાજુનો રોડ જો, કડે કડ ઉડાડી નહીં, કડ ઉડાડી નહીં એક. આમાં કઈ દેખાય છે તમને અજુગતું? તો કયો કોણ છે આ મહાનુભવ? આ મહાનુભવ આ પોતે જ છે, જોઈ લો. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? બધા મજામાં જઈશું ને અમે પણ મજામાં છીએ. તો વેલકમ ટુ ન્યૂ વ્લોગ ફેમિલી. આજે તો છે ને, આજે એટલે કે રાતનું વાવાઝોડું છે અને વરસાદી બહુ જ હતો. અત્યારે વરસાદ નથી, બે ત્રણ દિવસ છે તો ફૂલ આગાહી. આમ જોઈએ તો રાજકોટમાં તો જળબંબાકાર છે વરસાદ, રાજકોટ ને બીજા રાજ્યમાં. અહીંયા પાણી આવી ગયું છે એટલે બે ગામડાને અવર જવર બંધ થઈ જાય. અને એ સાઈડ જઈને આપણે જોઈએ, હજી તો બધા સૂતા છે. અમારે આ બાજુ મમ્મી હિસકે, એટલે આ બાજુ મમ્મી હિંડોરે બેસી ગયા ને હજી એ પણ સૂતી છે. જયેશ ને બેની છે એ બી. આ બાજુ જયેશની ગાડી, આ બાજુ આપણી ગાડી બેની. રિપેર કરવા વાળા ભાઈ આવે ને અહીંયા છે ને, ભૂતરો છે અટ્ટી ની, મરી ગયેલો છે. ઉપર જવા દઉં ઉપર. અરે ન્યા નહી, વાહ વાહ મૂકું તો જો. હા તો ગઈ, આ બાજુ મેનેજ વારા જયેશ ને બેની ને બે તૈયાર થઈ ગયા છે જવા માટે. આ બાજુ મમ્મી બેઠા હોય રાહ જોઈએ હોય. અત્યારે પપ્પા ને આવે તો પછી એમ કે સાઠા સુઠી નીકળી જાય ને વેલા. તો સવારમાં વેલા નીકળી જાય. હા નાસ્તો કર લે. નાસ્તો કરી લીધો, 11 જેવું થયું છે. 11:30 તો થઈ ગયા. વરસાદ છે નહીં તો નીકળી જાય. આમાં કઈ દેખાય છે તમને અજુગતું? તો કયો કોણ છે આ મહાનુભવ? આ મહાનુભવ આ પોતે જ છે, જોઈ લો. સંપર્ક તો અહીંયા નો રાખતા હોય તો ના, તો આપણે જોઈને પહેરાય ને. તમે નો જોતો હોય કે મારું પહેરું ને કે એનું પહેરું? હા પણ એમાં શું થઈ ગયું? એ તો સ્ટાઇલ છે એની જૂની. હાલો નીકળી જાઉં તો હવે રોકાવું નથી લાગતું. ઘર હાઈમ્બ્રુ લાગે મેનેજ કા. આ ગટી એવી ઓલી ઠેલી આપી હતી, લીધી કઈ મેં આપી હતી. બાજુ મમ્મી એ હાઈ તેમનો મસાલો આપ્યો. હા એને જયેશ કુમાર એ સ્પ્લેન્ડર ચાલુ કરી લીધી હવે ફાઇનલી. તો ગાઈઝ હવે ફાઇનલી મહેમાન હાઈટમ આઈટમ કરીને જાય છે ઘેરે મેનેજ. ઉભો આયા
ખુરશી લઈ તો હોય નઈ. ધારા મીરા ઓલી બસ આવી ટુકડો આ બાજુ એક ઠેલો બે ઠેલિયું પાછળ ગાડી તમારે ફૂલ ગમે એવી હોય દીકરા હવે ખુરશી ગઈ તારી હાલો મોટકી આવી જો કટી હા હારું હાલો જઈશ અભી હાલ હલો ઓરા પ્રે પછી આવીશું એક બે દી પછી અમે તો ઓલી ટીવી લેતા આવીશું પછી ત્યાંથી માધુપુર જાહું મહેમાન બધા હોય ગયા કોઈ ની ઘરે મહેમાન નથી હવે મહેમાન એક અહીંયા છે મહેમાન તો મિત્રો આપણે આવી ગયા છે ગામની અંદર અને ગામમાં જો કાલે વરસાદ પડ્યો ને બધે એટલે ગામમાં ભેગું થયું પાણી ગામમાં ભેગું થયું પાણી બધું બધે જોયું છે પાણી હાલો તો પાણી બતાવો છે ને દરિયો એ જો બતાવો હાલો એક બાજુ નો રોડ જો કટે કટ ઉડાડી દે કટ ઉડાડી નાખી એક બાજુ ના રોડ ને અત્યારે તો નીકળી ગયો છે આ આજુબાજુ ના ગામ વાળા છે આ લોકો ડાયલ નતું નીકળે આ પુલ દેખાય ને પુલ ઉપર પાણી જતું હવે આપણે હાલો ને શેઠ માં સુધી જઈએ હાલીને પેલા રિક્ષા વાળા ભાઈ છે ત્યાં સુધી થોડું થોડું તાણ લાગવા માંડ્યું છે પણ વાંધો નહીં તાણ તો લાગે હો કદી નું તાણ તો લાગે છે પરેશ પરેશ જાંબા એ સ્પીડ પકડી હો બાકી પુલ તરફ જાય છે એક ખેરખૂટ લાગે ને બધું આમ તમને આમ જો ને તો એમ લાગે કે જમીન હોય સીધી સપાટ દરિયા જેવી પર્યા આ બાજુ જો સુરત દાદા આજે નીકળ્યા છે ફાઈનલી પછી આ પુલ ઉપર આ પુલ ની નીચે થી પાણી જઈજો અહીંથી હમરી પડે છે પાણીની પાણી આવક માં જ છે ફૂલ
તો ગઈઝ આ છે ઘેડ વિસ્તારનો શું કહેવાય દરિયો. જ્યાં નજર જાય ને પાણી પાણી, અત્યારે ખેતરોમાં પાણી ભરે. જો આ બાજુના ખેતરો છે ને બધા ખેતરોમાં પાણી ભરે. તો ફેમિલી હું તો ગયો તો એકલો, જોયું તમે ગામની અંદર કેટલું બધું પાણી ભેગું થયું, પાણી એવું પાણી આમ એટલે આમ બહુ નથી ગોઠણે ગોઠણે ઘેડ વિસ્તાર, તો તને ખબર છે જળ બંબાકાર થઈ ગયું અત્યારે પાછું. તને ન લઈ ગયો, તું હાજર હતી? તો ક્યાં હતી તું? ક્યાં હતી મને નથી ખબર તું ક્યાં હતી. આવું હતું તારે એવું હતું બજારની અંદર સીન. કેટલા રૂપિયા નીકળ્યા? 60 રૂપિયા નીકળ્યા. આના કાર્ડના BSNL નું કાર્ડ છે ના ભલે ને આમાં વેડ્યું હોય. મોબાઈલની પાછળ ક્યારે ક્યારેક ક્યારેક કેટલી વસ્તુ નીકળે ને ખુદને ખબર ન હોય ને ક્યારે એમાં નાખી હોય ને એ ભૂલાઈ જાય એટલી વસ્તુ હોય. તો ગાઈઝ અત્યારે તો હવે કોઈ છે નહીં ઘરે, હું દર્શના મમ્મી અમ ત્રણ છીએ. તો શોર્ટ એન્ડ સિમ્પલ વ્લોગ હતો, ગમ્યો હશે. મેરે કોઈ આઈફોન દે દો દર્શના. બાય બાય.